આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ દ્વારા જૂનાગઢ તાલુકાના ખેડૂતોને થયેલ નુકસાન બાબતે જૂનાગઢ તાલુકાના મઝેવડી, માખીયાળા, ગોલધર, પત્રાપસર, વધાવી, વીરપુર, આંબલિયા, કેરાળા, વંદિયા, પ્લાસવા, ચોકસી, બામણગામ, સુખાપુર, વડાલ, પાતાપુર, ઈવનગર, બગડુ, જામકા, ચોરવાડી, ચાલુ વર્ષે 2020માં ઓગસ્ટ માસમાં અતિથી અતિ ભારે વરસાદને કારણે સિઝનમાં મગફળી, કપાસ, તુવેર, સોયાબીન, તલ તથા અન્ય કઠોળના પાકને સંપૂર્ણપણે નુકસાન થયેલ છે. પાક સાવ સુકાઈ અને સડી ગયેલ છે. જમીનનું ધોવાણ થયું છે, જેથી ખેડૂતોને સિઝનનો પાક સાવ ફેલ થઈ ગયેલ છે. આવી પરિસ્થિતિ જૂનાગઢ આખા તાલુકાની છે, જેને ધ્યાનમાં રાખી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ જૂનાગઢ તાલુકાના નુકસાનનો સરકાર દ્વારા સર્વે કરી કામગીરી હેક્ટરમાં કરવામાં આવે તો જેના બદલે ખેડૂતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેક્ટરના બદલે વીઘા ઉપર નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તો જગતના તાતને આમાંથી ઉગાડી શકાય, જેથી અમારી અરજી ધ્યાનને લઈ તાત્કાલિકપણે ફેરફાર કરવા બાબત આજે કલેક્ટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને, કૃષિમંત્રીને આવેદનપત્ર, શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, ખેડૂત આગેવાન ગાંડુભાઈ ઠેસિયા, મનસુખભાઈ ડોબરિયા, વાસવાણીભાઈએ આપ્યું. આજે જૂનાગઢ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે, જ્યારે ભારેથી અતિભારે જ્યારે વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે, ત્યારે આજે કલેક્ટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જૂનાગઢ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે એના ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે અને એમનો સર્વે તાત્કાલિકપણે શરૂ કરવામાં આવે. અમારી મુખ્ય માંગણી, સર્વે કરવામાં આવે જે હેક્ટર દીઠ સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે એના બદલે વીઘા દીઠ સર્વે કરી લો, જે ખેડૂતોને મુશ્કેલી છે અને ખેડૂતોને જે નુકસાની થઈ છે, જે ખેતરોનું ધોવાણ થયું છે, ત્યારે એ વીઘા દીઠ સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, અમારી આ મુખ્ય માંગણી છે. અને એના માટેથી આજે કલેક્ટરશ્રીને મળ્યા અને કલેક્ટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. હા, એટલા માટે જ ખેડૂતો દ્વારા અમને અવારનવાર અમને પણ કહેવામાં આવ્યું હતું. મેં ગ્રામ્ય વિસ્તારની મુલાકાત પણ લીધી છે, ત્યારે ખેડૂતોનો જે સર્વે હેઠળ દીઠ કરવામાં આવે છે, મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે જે વિઘાટિત કરવો જોઈએ અને સર્વેની કામગીરી એ સરકારી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચાર અને ક્યાંક ને ક્યાંક સરકારની જે એજન્સીઓ છે એ પોતાના આંકડાઓ છુપાવી અને ખેડૂતોને જે નુકસાનીનું વળતર મળવું જોઈએ એ નુકસાનીનું વળતર નથી મળતું, ત્યારે આ એજન્સીઓ દ્વારા જે મિલીભગત કરવામાં આવે છે સરકારની આરે જે સાંઠગાંઠ છે એના માટેથી આજે રજૂઆત કરી છે. જો આ રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપે.